હેલો ગાઈસ, વેલકમ ટુ ડીજી સ્ટડી. અહીંયા આપણે ધોરણ 9માં એકમ કસોટી, જે ગુજરાત સરકાર દ્વારા લેવાલી એકમ કસોટી સપ્ટેમ્બર 2021 છે, એમાં વિષય ગુજરાતીમાં સેકન્ડ લેંગ્વેજનો અહીંયા આપણે પેપર સોલ્યુશન જોવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ કે પેપરમાં છે શું. તો પહેલાં આપણે જોઈએ કે વિભાગ એ, જો અહીંયા 25 માર્ક્સનો પેપર છે, આમાં વિભાગ અ એ આપી દીધો છે. તો ચલો વિભાગ અમાં આપણને આપેલો છે પ્રશ્ન નંબર 1. તો અહીંયા પ્રશ્ન નંબર 1માં આપણને આપેલો છે કે અ વિભાગમાં જે આપેલ કૃતિ છે એ બી વિભાગમાં આવેલા સાહિત્યના પ્રકાર સાથે જોડ કરવાનું છે. તો સૌથી પહેલાં અ વિભાગમાં કઈ કઈ કૃતિઓ આવેલી છે એ જો, અને પછી એ બી વિભાગ સાથે એનો જોડ કરવાનો છે. તો જો અ વિભાગમાં આપેલો છે કે પહેલો, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, એ કયું પ્રકારનો છે? તો યાદ રાખજો કે જે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી છે એક પ્રકારનો એક ઉર્મી ગીત છે, તો એની સાથે આવશે ક. એ જ રીતે જે સિંહનું મૃત્યુ છે એ એક પ્રકારનો જે નવલકથા છે, તેથી એ આવશે ડ સાથે. એ જ રીતે જે પરોપકારી મનુષ્યો છે એક પ્રકારનો આ એક હાસ્ય નિબંધ પ્રકારનો નિબંધ છે, તો એની સાથે આવશે અ. આ રીતે આનો સોલ્યુશન થશે. એ જ રીતે પ્રશ્ન નંબર 2માં આપેલો છે કે ખાલી જગ્યા આપણને પૂરવાની છે. તો આ ખાલી જગ્યાઓ કયા કયા છે એ આપણને જોઈએ, અને પછી આ ખાલી જગ્યાઓ આપણે પૂરીએ. તો ચાલો સૌથી પહેલાં જોઈએ કે આંજળી મટાડવા મુનિમે લેખકને શી સલાહ આપી. તો યાદ રાખજો કે જે મુનિમ હતો, મુનિમે લેખકને સલાહ આપી કે કેસર ધોળી ચોપાડવું જોઈએ. તો જે આંજળી એની હતી એને મટાડવા માટે એણે શું કીધું કે કેસરની ધોળી ચોપાડવી. એવી જ રીતે દિલનો દીવો કાવ્યમાં કોડ્યું તારું કાચી માટી એટલે શું? તો એનો અર્થ થાય છે કે એનો જવાબ છે કે માણસના શરીરની વાત છે. એ જ રીતે ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? તો ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? તો મહેનત પ્રત્યે પ્રેમને કારણે ગુજરાતીઓ જંગલમાં મંગલ કરે છે. એવી જ રીતે સૂર્યના પ્રકાશનો અસ્વીકાર કોણ કરે છે? તો યાદ રાખજો કે જે સૂર્યનો પ્રકાશ છે એ ઘૂંઘળ અસ્વીકાર કરે છે. એ જ રીતે આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે કે નીચેના પ્રશ્નોનો જવાબ 2-3 વાક્યોમાં આપો. આ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં આગળ આપણે જોઈ લઈશું. એ જ રીતે આપણને આપેલું છે વિભાગ બ. તો વિભાગ બમાં શું આપેલો છે કે પ્રશ્ન નંબર 4 આપેલો છે, એમાં પહેલો નંબરનો સવાલ એ છે કે આપણને અહીંયા જો 4-4 વિકલ્પ આપેલા છે, આ વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ આપણને પસંદ કરવાનો છે. તો એમાં પહેલા નંબરનો સવાલ છે કે નીચેમાંથી ઉદ્યમનો સમાનાર્થી શબ્દ શું છે? તો ચાલો ઉદ્યમ એટલે શું થાય? મહેનત, પરિશ્રમ. તો ઉદ્યમનો સમાનાર્થી શબ્દ અહીંયા જોઈએ તો ચાલો અહીંયા શું આવશે? બ આવશે. ઉદ્યમનો સમાનાર્થી શબ્દ થશે મહેનત. એ જ રીતે એણે કીધું છે કે નીચેમાંથી શોકનો વિરોધી શબ્દ શું થાય છે? તો ચાલો શોકનો વિરોધી શબ્દ શું થાય? તો એ જો અહીંયા વિલાપ અથવા દુઃખ એ તો એનો સમાનાર્થી શબ્દ થઈ જશે, તો શોકનો વિરોધાર્થી શબ્દ થશે આનંદ. એ જ રીતે નીચેમાંથી કયા જોડની સાચા છે? તો અહીંયા યાદ રાખજો કે જે વાંજળી છે એ સાચી જોડણી છે. એ જ રીતે નીચેના રૂઢિ પ્રયોગોના આપણને ખાલી અર્થ લખવાના છે, તો એના અર્થ પણ આપણે જોઈ લઈએ. તો ચાલો એક રૂઢિપ્રયોગ આપેલો છે કે જાત છતી થઈ જવી. તો જાત થતી થઈ જવાનો મતલબ શું થાય છે? જેવું હોય તેવું દેખાઈ જવું એ એનો મતલબ થાય છે. એ જ રીતે પ્રશ્ન નંબર 5 આપણે જોશું. તો પ્રશ્ન નંબર 5માં આપણને આપી દીધો છે કે નીચેના શબ્દ સમૂહ માટે આપણને એક શબ્દ લખવાનું છે. તો જે આપણને શબ્દ આપેલો છે એ શબ્દ સમૂહ માટે આપણને એક શબ્દ લખવાનું છે. તો ચાલો, તો એક જૂનું ચરણ છે. શું છે એક જૂનું ચરણ? તો યાદ રાખજો કે જે પાઈ છે એક જૂનું ચરણ છે, અત્યારમાં હાલમાં એ ચરણ છે નહીં. એ જ રીતે આપણને આગળ લખેલો છે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. તો જે અહીંયા શબ્દો આપેલા છે એને શબ્દકોષના ક્રમમાં આપણને ગોઠવાનું છે. શબ્દકોષના ક્રમમાં ગોઠવું એટલે કે શું? કે જે આપણા ક થી જ્ઞ સુધી છે અને અ થી અ સુધી છે, તો સૌથી પહેલાં આપણને પ્રાયોરિટી આપવાની અ થી અ સુધીને. અ થી અ સુધી ન આવે તો પછી ક થી જ્ઞ સુધીને આપણને પ્રાયોરિટી આપવાની છે. કયા પ્રમાણે? તો વારાક્ષણી પ્રમાણે એને આપણને પ્રાયોરિટી આપવાની છે. તો ચાલો, તો સૌથી પહેલાં જે આવે એ આપણને ચેક કરી લઈએ. તો ચાલો, આપણને આપી દીધું છે ઘર, મહેલ, ગણેશ, ચકલી અને વહોળ. એમાં પહેલા શબ્દ તમે ચેક કરો કે પહેલા શબ્દ કયું આવે છે. તો જો સૌથી પહેલા શબ્દ, બધાના પહેલા શબ્દ ચેક કરીએ તો અહીંયા ગણપતિ છે, ગ પહેલાં આવે છે, એ પછી ઘ આવે છે, તો ઘર આવે પછી બીજા નંબરે, અને એ પછી ત્રીજા નંબરે આવશે ચકલી, અને એ જ રીતે પાંચમા નંબરે વહોણ આવશે, ચોથા નંબરે આવશે તમારું મહેલ, અને પાંચમા નંબરે આવશે તમારું વહોણ. તમે આ વિડીયોને પોઝ કરીને આ જવાબ જોઈ શકો છો. એ જ રીતે તમને આપ્યો છે કે વર્ણોને યોગ્ય ક્રમમાં ગોઠવો.
તો અહીંયા આપણને કેટલાક વર્ણો આપી દીધા છે, એને આપણને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો ચાલો પહેલા નંબરે આવે છે જા. હવે જોઈએ જા પછી શું આવશે, જી આવશે, અને ઈજ પછી જો આવે તો મોટી જી આવે, પણ મોટી જી તો અહીંયા છે નહીં. એ જ રીતે ઈ પછી આપણને આપણો વારો આવશે જૂનો, એ પછી આપણો વારો આવશે જો, તો એ પછી આપણો વારો આવશે જેનો, ને એ પછી આપણો વારો આવશે જોનો. આ રીતે આપણા શબ્દકોશોનો સમૂહ થશે અને આ અહીંયા આપણને આપણને આન્સર આપી દીધું છે. એ જ રીતે વિભાગ નંબર ક છે, વિભાગ નંબર ક છે એ કંઈક આપણને બે પંક્તિઓ આપેલી છે, આ પંક્તિઓનો આપણને અર્થ વિસ્તાર કરવાનો છે, તો બેમાંથી એકનો અર્થ વિસ્તાર આપણને કરવાનું છે. એ જ રીતે વિભાગ બ, બમાં એમાં તે નીચે આપેલા વિશે એક વિશે આપણને નિબંધ લખવાનું છે, કાં તો જે જે ગરવી ગુજરાત ઉપર નિબંધ લખવાનું છે, કાં તો 15 ઓગસ્ટ વિશે નિબંધ લખવાનું છે. તો આ સવાલો આપણે આગળ જોશું. તો ચાલો તો આ બધાનો સોલ્યુશન આપણે ચેક કરીએ. તો ચાલો પ્રશ્ન નંબર 3ના પહેલાં આપણે સવાલો કરી લઈએ, એ પછી આપણે વિચાર વિસ્તાર અને એ પછી આપણે જે નિબંધ છે એના સવાલો જોશું. તો ચાલો સૌથી પહેલાં આપણે કરી લઈએ જે છે આપણી પાસે પ્રશ્ન નંબર 3ના સવાલોના ઉત્તર. તો ચાલો પ્રશ્ન નંબર 3માં પહેલો સવાલ શું છે કે લેખકે કોની સલાહ વધારે ગમી અને સાથી લેખકને એ સલાહ ગમી હતી, એનો જવાબ. ચાલો તો એનો જવાબ આપણે આ પ્રમાણે આપી શકીએ કે લેખક છે, લેખક વિધવા ફોઈ, લેખકને વિધવા ફોઈની સવાળ જે સલાહ છે એ વધારે ગમી. કેમ ગમી? તો લેખકમાં વિધવા ફોઈએ લેખકને ઘી ખાંડ લોટ શીરો બનાવીને ખાવાનો આપ્યો, ઉપાય બતાવ્યું હતું. કોઈકનું લાલ ચડોકી જેવું શરીર જોતા તેમને આ ઉપાયનું વાસ્તવિક પણ સમજાય છે, તેથી તેમણે આ ઉપાય વધારે ગમ્યું હતું. એ જ રીતે આપણે બીજો સવાલ ચેક કરીએ. તો બીજો સવાલ શું આપેલો છે? તો બીજો સવાલ એ આપેલો છે કે સિંહ પુલ પરથી નીચે કૂદકો કેમ માર્યો. તો સિંહે પુલ પરથી નીચે કૂદકો કેમ માર્યો, એનો જવાબ કંઈક આ પ્રમાણે છે. તો સિંહ છે એ પુલ પરથી નીચે કૂદકો માર્યો કેમ કે જે રાત્રિનો સમય હતો, તો રાત્રિના સમયમાં પુલની બંને બાજુએ વાહનો આવ્યા અને આંખ આંજી નાખતા પ્રકાશ શેડા અને આવાજથી સિંહ કંટાળી ગયો હતો અને પુલની દિવાલ કૂદીને અંધકાર બાજુ જવાનો એણે ઈરાદો કર્યો અને એ ઈરાદે એણે શું કર્યું, ત્યાંથી છલાંગ મારી. પરંતુ શું થયું કે નીચે હિરણ નદીનો પથરાળ પણ હતો, તેથી તે ત્યાં પડતા તેના વેતનું માથું ફાટી ગયું હતું. એ જ રીતે આપણને પ્રશ્ન નંબર 5 આપેલો છે. પ્રશ્ન નંબર 5માં આપણને કંઈક વિચાર વિસ્તાર કરવાનું છે, આપણને વાક્યો આપી દીધા છે, એ વાક્યોના આધારે આપણને વિચાર વિસ્તાર કરવાનો છે, એટલે કે પોતાના વિચારોનો વિસ્તાર કરીને એને પ્રકટ કરવાનું છે. તો સૌથી પહેલાં કરીએ જોઈએ આપણે, તો છે ગરીબોના ખૂબામાં તેલનું ટૂંપું ઢોયેલું ને શ્રીમંતોની કવર પર ઘીના દીવા થાય છે. ચાલો તો આ એક ખૂબ જ સરસ મજાની એવી પંક્તિ લખેલી છે. આ પંક્તિમાં એક સમાજ ઉપર શ્રીમંત વર્ગ અને ગરીબ વચ્ચેને કટાક્ષ કરવામાં આવ્યું છે અને એના વિશે વાત કરવામાં આવી છે કે ચાલો તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે આ પંક્તિનો અર્થ સમજીએ કે પંક્તિ શું કહેવા માગે છે. તો યાદ રાખજો કે પ્રસ્તુત પંક્તિમાં, કાવ્ય પંક્તિમાં આપણા સમાજમાં પ્રવર્તી રહેલી આર્થિક અસમાનતાનું વેધક અને હાદરદાવક મિત્ર રજૂ કરવામાં થયું છે. ઝૂંપડામાં જે, ચાલો તો આ આપણા જે આર્થિક રીતે શ્રીમંત અને ગરીબી છે એ લોકો વચ્ચે વેધક અને હૃદયદાવક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. અહીંયા ઝૂંપડામાં વસતા ગરીબોને ખાવા માટે તેલના ટીપું જોવા નથી મળતું, જ્યારે જે શ્રીમંત લોકો હોય છે તેમના કવર ઉપર ઘીના દીવા કરવામાં આવે છે. તો જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે ગરીબ છે એ ગરીબ માટે તેલનું ટીપું મળે એ જ એના માટે બહુ મોટી વાત છે, એને જીવનની જરૂરિયાત પૂરું કરવું એ જ મોટી વાત છે. પણ શ્રીમંતોએ પૈસા કેવી રીતે વાપરવા, કેવી રીતે ખર્ચવા એના ઉપર અહીંયા વાતો કરવામાં આવે છે. તેથી આ ખૂબ જ સરસ એવું કાવ્ય લખવામાં આવ્યું છે. ચાલો તો આમાં જોઈએ તો અહીંયા જો શ્રીમંત વર્ગને પૈસા ક્યાંથી વાપરવા તેનો પ્રશ્ન હોય છે, કેમ કે એ લોકોની પાસે પૈસા એટલું બધું છે શ્રીમંત વર્ગ પાસે કે એ લોકો પૈસા ક્યાંથી વાપરવા એનો પ્રશ્ન છે. અને એક એ જ બાજુ જે બીજી બાજુ છે ગરીબ, એ પૈસા ક્યાંથી મેળવવો એ એનો એક સૌથી મોટો પ્રશ્ન હોય છે. તો ગરીબને પૈસા મેળવવાની સૌથી મોટો પ્રશ્ન છે અને જ્યારે અહીંયા શ્રીમંત વર્ગને પૈસા ક્યાં ખર્ચવો એના ઉપર એનો પ્રશ્ન થાય છે. તો શ્રીમંતો પોતાના મોજ શોખ અને મહેફિલો પાછળ પાણીની જેમ પૈસા વાપરે છે, જ્યારે ગરીબ પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટે ફાંફા મારવું પડે છે. અહીં
કવિએ શ્રીમંતોને તેનો ગણિત ઇશારો કર્યો છે કે તેઓએ ગરીબો પ્રત્યે હમદર્દી રાખવું જોઈએ. જો તેઓ પોતાના મોજ શોખ પાછળ નાણાંનો દુર્વ્યય કરવાનો બદલે તે નાણાંને ગરીબોના કલ્યાણમાં ખર્ચે તો ગરીબોને ઘણી રાહત મળી શકે છે. આ રીતે આપણે ગરીબી પણ દૂર કરી શકીએ છીએ, ગરીબોને પણ રાહત મેળવાઈ શકીએ છીએ અને લેખકના એ કામ સારા થઈ શકે છે. એ જ રીતે આપણને બીજો આપેલો છે કે પ્રતિજ્ઞા વિના જીવનનું જીવન એ પગા વગરની ઇમારત જેવું છે. તો જે તમારે છે આનો અર્થ શું છે પહેલાં આપણે એ સમજીએ. તો પ્રસ્તુત પંક્તિમાં વ્યક્તિના જીવનમાં જીવવા માટે પ્રતિજ્ઞા લેવી અને એ પ્રયુક્ત છે. એટલે કે કોઈપણ વ્યક્તિને જીવન જીવવું હોય તો એને પ્રતિજ્ઞા લેવી એ સૌથી મહત્વપૂર્ણ વાત છે. દરેક વ્યક્તિના જીવનમાં પ્રતિજ્ઞા હોવી જ જોઈએ. જો એ પ્રતિજ્ઞા ન હોય લે તો ઇમારત તે જ છે પણ કેવું પાયા વિનાનું ઇમારત જેવું છે. પણ જો વ્યક્તિના જીવનમાં આ પ્રતિજ્ઞા ન હોય ને તો વ્યક્તિનું જીવન એકદમ પાયા વગરનું રહેશે. કે ઇમારત તો તમે તૈયાર કરી શકો છો, જીવન કેવી રીતે જીવવું એ તો થઈ શકે છે પણ એ જીવનનો કાંઈક હેતુ રહેતું નથી. એથી પ્રત્યેક વ્યક્તિએ પોતાનું જીવન કોઈક પ્રતિજ્ઞા સાથે લેવું જીવવું જોઈએ. હવે ઇમારતનો પાયો મજબૂત હોય તો ઇમારત મજબૂત બને છે અને જો પાયો મજબૂત ન હોય તો ઇમારત મજબૂત બનતો નથી. એટલે કે ઇમારતને મજબૂત બનાવવા માટે પાયો અગત્યનો ભાગ ભજવે છે. અને આપણા જીવનનો મુખ્ય પાયો કયો છે? આપણી પ્રતિજ્ઞાઓ છે. આપણની પ્રતિજ્ઞા જ આપણને શીખ આપે છે કે આપણને શું કરવું છે શું નથી કરવું. તો આપણે સૌથી પહેલાં આપણું પાયો મજબૂત રાખવું પડશે કે જે આપણી પ્રતિજ્ઞા છે એ આપણે મજબૂત રાખવું પડશે જેથી આપણું જીવન જે એ મજબૂત જીવનની જે ઇમારત છે જીવનરૂપી ઇમારત એ મજબૂત બને. એટલે કે જેટલો મજબૂત હશે તેટલી જ જેટલો આપણો પાયો મજબૂત હશે તેટલી જ ઇમારત પણ મજબૂત બનશે એટલે કે ટકાઉ બનશે. એ જ સંદર્ભે આપણે માનવ જીવનને પણ લઈએ તો જીવનની અંદર પ્રતિજ્ઞાનું બહુ ઘણું મહત્ત્વ છે. એ આ પાયા સમાન છે, ઇમારતના જેમ પાયો હોય છે એ જ સમાન જીવનમાં આ પ્રતિજ્ઞા હોય છે. પ્રતિજ્ઞા લઈ આગળ વધવું ને જીવન જીવવાની જે સરળતા છે તે જીવનની સારી જીવી શકો છો અને આનંદ મેળવી શકાય છે. ચાલો જીવનને આનંદ માણ્યું હોય તો આપણે કાંઈક પ્રતિજ્ઞા હોવી જ જોઈએ. બીજી બાબતે એ છે કે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતાં શીખી શકાય છે. જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો પણ એનાથી પીછે હક નથી કરતા, મુશ્કેલીનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે. તો આ જે મુશ્કેલી આપણા જીવનમાં આવે છે એ મુશ્કેલીનો સામના કરવા માટે જે આપણા જીવનમાં લીધેલી પ્રતિજ્ઞાઓ છે એ આપણને સક્ષમ બનાવે છે અને આપણને અડીખમ અને અડગ બનાવે છે જેથી આપણું જીવન સફળ બને છે અને આપણે આગળ વધી શકીએ છીએ, પોતાનો વિકાસ કરી શકીએ છીએ. તો આ રીતે પ્રતિજ્ઞાઓ બહુ મહત્ત્વની છે આપણા જીવનમાં. વિચારોને દ્રઢ કરી શકાય છે, પોતાના ધ્યેય તરફ આગળ વધી શકાય છે અને વિચાર વધારે દ્રઢ હોય તો ગમે તે ભોગ આગળ વધી શકાય છે. જીવન સફળ બનાવવાની આ ચાવી છે. તો જીવનરૂપી જે જીવનરૂપી ઇમારત છે એને સફળ બનાવવી હોય તો આ પ્રતિજ્ઞાઓ આપણા જીવનમાં બહુ મહત્ત્વપૂર્ણ છે. આ ઇમારતનો જે પાયો હોય છે એ જ રીતે આપણા જીવનમાં પણ જે પ્રતિજ્ઞા છે એ આપણો પાયો છે જે આપણને મજબૂત બનાવે છે અને આગળ વધાવતા શીખવાડે છે. એ જ રીતે હવે આપણે વાત કરીશું નિબંધ વિશે. તો આપણી નિબંધ છે જે છે જય જય ગરવી ગુજરાત કે કોની કોની ગુજરાત એ છે. તો આ જે વાક્ય છે એ લખ્યું હતું કવિ નર્મદે. તો ઉપરની પંક્તિમાં વસતા પ્રત્યેક માનવીના હૃદયમાં ગુજરાત પ્રત્યેની લાગણી જણાય છે. ગુજરાતની પ્રત્યેક વ્યક્તિ ગર્વથી કહી શકે છે કે ગુજરાત મારી છે અને ગુજરાતની ભૂમિમાં એવું આકર્ષણ રહેલું છે. તો જે આપણી ગુજરાતની ભૂમિ છે એ ગુજરાતની ભૂમિ એટલી બધી આકર્ષણ રહેલી છે કે પ્રત્યેક વ્યક્તિ શું છે કે પોતાના ગર્વથી કહી શકે છે કે આ જે ગુજરાત ભૂમિ છે ને એ મારી છે. તો આ પોતાના પ્રત્યેની ગુજરાત ભૂમિની પોતાની ગુજરાતના દરેક નાગરિકની આ લાગણી છે. હવે ગુજરાતની ભૂમિ એવી આકર્ષણ છે. એ જ રીતે જે ગુજરાત ભારતની પશ્ચિમે ક્યાં આવેલું છે તો એની વાત કરવામાં આવી છે. તો જે ગુજરાત છે એ ભારતની પશ્ચિમે દરિયા કિનારે એક સમૃદ્ધ રાજ્ય છે. ભારતના સમૃદ્ધ રાજ્યોમાં આપણા ગુજરાતનું નામ આવે છે. હવે ગુજરાતની આજુબાજુ કયા કયા પાડોશી રાજ્યો આવેલા છે એની વિશે વાત કરીએ આપણે. તો યાદ રાખજો કે જે ગુજરાતના ઉત્તરે છે એ રાજસ્થાન આવેલું છે. એ જ રીતે જે પૂર્વ છે એ પૂર્વ તરફ મધ્યપ્રદેશ આવેલું છે અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે. એ જ રીતે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત એવા વિભાગ
પડે છે. તો ગુજરાતમાં ત્રણ વિભાગ પડે છે. એક પડે છે સૌરાષ્ટ્ર, બીજો પડે છે કચ્છ, અને ત્રીજો પડે છે દક્ષિણ ગુજરાત. હવે એવા ભાગો પડે છે. હવે ગુજરાતમાં કયા કઈ નદીઓ આવ્યો છે તો એની વાત કરીએ આપણે. તો યાદ રાખજો કે ગુજરાતમાં નર્મદા નદી વહે છે, એ જ રીતે તાપી નદી વહે છે, સાબરમતી નદી વહે છે, મહી નદી જેવી મોટી નદીઓ વહે છે, જેમાંથી બીજે ગુજરાત જે નર્મદા છે એ સૌથી મોટી નદી છે. એ જ રીતે ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. તમને જ ખબર છે કે આ જે નર્મદા નદી છે ત્યાં આપણે સરદાર સરોવર ડેમ બનાવ્યું છે, જેથી જે જ્યાં પાણીનું હોય એ વિસ્તારમાં આપણે પાણી મોકલી શકાય છે. તેનાથી બહુ વધારે પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકાય છે. એવી રીતે એની આજુબાજુના વિસ્તારમાં તો વાત કરીએ તો એની આજુબાજુના વિસ્તારમાં જેથી આપણે જે સરદાર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ને એ બધું તૈયાર કર્યું છે, તેથી તે ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેથી આપણું ગુજરાત રાજ્ય છે એ બહુ સમૃદ્ધ થયું છે અને એમાં નર્મદા નદીનો ફાળો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હવે ગુજરાતમાં ગિરનાર, પાવાગઢ, ચોટીલા, સિંધુદેહ જેવા પર્વતો પણ આવેલા છે. તો આ ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે એની વિશે વાત કરી છે. આ પર્વતો ઉપર અનેક મંદિરો આવેલા છે અને ગુજરાત દ્વારા અનેક યાત્રાધામો જોવા મળે છે. હવે યાદ રાખજો કે આ જે ગિરનાર છે એમાં દત્તાત્રેયનું મંદિર છે, એ જ રીતે જે પાવાગઢ છે એમાં કાળી માતાનું મંદિર છે, એ જ રીતે ચોટીલામાં અને શત્રુજેમાં અલગ અલગ જૈન મંદિર ને એ બધું આવેલું છે. તો આ પર્વતો ઉપર અલગ અલગ મંદિરો આવેલા છે. હવે ગુજરાતમાં અનેક તીર્થયાત્રાધામો પર પ્રસિદ્ધ થઈ ગયું છે. તો એમાં સૌથી પ્રસિદ્ધ યાત્રાધામ છે સોમનાથ, એ પછી છે પાલીતાણા, એ જ રીતે ડાકોર અંબાજી, વીરપુત્ર, વીરપુર. તો આ બધું જે છે એ બહુ વિસ્તૃત અને જે પ્રખ્યાત યાત્રાધામો આવેલા છે. ગઢડા જેવા પ્રસિદ્ધ અહીંના કંડળા, વેળાવળ, બેડી, માંડવી જેવા બંદરોથી પ્રદેશ સાથે વેપાર કરવામાં આવે છે. અને યાદ રાખજો કે જેમાંથી જે કંડળા છે એ ગુજરાતનો સૌથી મોટો બંદરગાહ છે, ત્યાં વિદેશથી પણ માલ સામાન પરદેશથી આવે છે. હવે ગુજરાતમાં કયા કયા દરિયા કિનારો આવેલો છે જ્યાં લોકોને ફરવા માટેનો સારો એવો વિસ્તાર છે? તો ગુજરાતમાં કયા કયા દરિયા કિનારો આવેલો છે તો યાદ રાખજો કે ગુજરાત પર છે આખા ભારતમાં સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. તો એ દરિયા કિનારામાં કયા કયા આવેલા છે તો એમાં વાત કરીએ તો એક આવેલો છે ઉભરાટ, તેવી જ રીતે આવેલો છે તિથલ, એ જ રીતે ડુમ્મસ, સાપુતારા અને ચારે જેવા અનેક પ્રકારના પ્રવાસ સ્થળો અને આ કોપણને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. હવે ગુજરાતની ભૂમિ તે પ્રાચીન સંસ્કૃતિ માટે પણ જાણીતી છે. ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતાનોનો ફાળો છે. ગુજરાતમાં અનેક સંતાનો આવી ગયા છે. અહીં ગુજરાતની ભૂમિની ઘડતરમાં વાત કરીએ આપણે તો સૌથી પહેલાં આવે છે નરસિંહ મહેતા, એ જ રીતે આવે છે મીનાભાઈ અને જલારામ જેવા સંતો થઈ ગયા છે. તો અહીં નર્મદ, કલાપી અને મેઘાણી સુંદરમ, ઉમાશંકર જોશી જેવા અનેક કવિઓ પણ થઈ ગયા છે. ગુજરાતે દેશને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો આપ્યા છે, જેમણે ભારતની આઝાદીમાં બહુ મોટું ફાળું આપ્યું હતું. તો તેઓનો આપણા દેશની આઝાદીમાં બહુ મોટો ફાળો છે. એમાં યાદ રાખજો કે જે સરદાર પટેલ છે એમનો તો ભારતમાં 562 દેશી રજવાડાઓને એક કરીને મહાભગીરથ કામ એમણે કર્યું છે. હવે ગુજરાતમાં અનેક મહાપુરુષોની સાથે મહાજનો પણ આવેલા છે, જેમાં ઠક્કર બાપાની વાત કરીએ, રવિશંકર મહારાજ જેવા સેવાભાવી સજ્જનો પણ ભારતમાં ગુજરાતમાં જન્મા છે. તો આથી આપણો ગુજરાત ભૂમિ આવા મહાપુરુષોથી ઝગમગાઈ રહી છે. એ જ રીતે ગુજરાતના વેપારીઓ પ્રાચીન કાળથી તેમની સાહસિકતા અને વેપાર વૃત્તિ માટે જાણીતા છે. ગુજરાતમાં કચ્છી, કાઠિયાવાડી, ગુજરાતી ભાષાઓ બોલાય છે. તો આ અલગ અલગ પ્રકારની ગુજરાતમાં જ રહીને ગુજરાતમાં અલગ અલગ પ્રકારની ભાષાઓ બોલવામાં આવે છે, એથી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ ગુજરાતમાં જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતમાં અંગ્રેજી અને હિન્દી ભાષા બોલનાર લોકો પણ આવીને વસે છે. તો આપણે ગુજરાત આવા લોકોથી સમૃદ્ધ આખું સંસ્કૃતિ બની છે. તો આપણા ગુજરાત બહુ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ સંસ્કૃતિ છે. એ જ રીતે આઝાદી પછી ભારતે અનેક હરણફાળ ભરી છે, જેમાં ગુજરાત આખા દેશની દિશામાં ચીંધનાર એક રાજ્ય તરીકે જાણીતું છે. એ ભારતનો સૌથી સમૃદ્ધ રાજ હોય તો આપણું ગુજરાત છે. હવે ગુજરાતની પ્રજા વીર છે, ધીર છે, જ્ઞાની છે, ધાર્મિક અને ધનિક પણ છે. અહીંયા બધા ધર્મના લોકો રહે છે. કયા કયા ધર્મના છે તો જો અહીંયા હિન્દુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, જૈન, પારસી વગેરે કોમોના લોકો સાથે વસતા હોય છે અને સૌ સંપીને રહે છે. તો એકબીજાના તહેવારો ઉત્સાહથી ભાગ લે છે, તેઓ એકબીજાના તહેવારોમાં પણ ઉત્સાહથી ભાગ લે છે. હું ગુજરાતની પવિત્ર અને સમૃદ્ધ ભૂમિમાં રહું છું તેને મને ગર્વ છે. આમ અમારો જે સોલ્યુશન છે તમે અમારા વિડીયોને પોઝ કરીને આરામથી લખી શકો છો.
આપણા અહીં લેક્ચર પૂરું થાય છે. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને લાઇક અને કમેન્ટ કરતાં ભૂલતા નહીં.